नमस्कार विद्यार्थी मित्रों, केम छो बधा? मजा में हूँ रविन्द्र पटेल, मारी यूट्यूब चैनल में आप सब विद्यार्थी मित्रों ने आवकारु छू। विद्यार्थी मित्रों, अपने धोरण 10 विषय विज्ञान के जेमा पाठ नंबर 11 मानव आँख अने रंगबेरंगी दुनिया आ पाठनी आज आप शुरुआत करी रह्या छीए। बीजू के विद्यार्थी मित्रों, जो हजू पण तमे मारी यूट्यूब चैनल ने सब्सक्राइब न करी होय तो आज ज करी देजो, जेथी हूँ जेते नवा वीडियो अपलोड करूँ तेनो नोटिफिकेशन तमने तरत ज प्राप्त थई जाय, तमे ते वीडियोनो लाभ लई शको अने मैं अगाउ पण जे वीडियो अपलोड करेला छे तेनो पण तमे लाभ लई शको। हवे विद्यार्थी मित्रों, आज आपणे पाठ नंबर 11 मानव आँख अने रंगबेरंगी दुनिया आ पाठनी शुरुआत करी रह्या छीए। तो आ पाठनो प्रथम टॉपिक छे मानव आँख। पाठनो प्रथम टॉपिक छे मानव आँख। मानव आँख ए आपणा शरीरनो अति मूल्यवान अने संवेदनशील ज्ञानेन्द्रिय छे। मानव आँख ए एक मूल्यवान अने संवेदनशील ज्ञानेन्द्रिय छे। आपणी आसपासनी दुनिया अने अद्भुत रंगों ने जोवा माटे ते मददरूप थाय छे। आपणी आसपासनी जे कई दुनिया छे ते अने अद्भुत रंगों ने जोवा माटे ते मददरूप थाय छे। मानव आँख ए पारदर्शक जीवंत पेशीओनी बनेली होय छे, एटले के पारदर्शक जीवंत पेशीओनी ते बनेली होय छे। कुदरते बहिर्गो लेंस द्वारा थता वक्रीभवनी घटना पर ते कार्य करे छे अने तेनी रचना कैमेरा जेवी होय छे। बराबर के बहिर्गो लेंस द्वारा थता वक्रीभवनी घटना पर ते काम करे छे, बराबर, अने कैमेरा जेवी ते रचना धरावे छे। हवे आ मानव आँखना भाग कया कया छे? तो विद्यार्थी मित्रों, हवे आपणे लईशुं मानव आँखना विविध भाग अने तेना कार्यो। तो अहींया बाजूमां मानव आँखनी आकृति दर्शावेली छे। आ बधा मानव आँखना विविध भागो छे, बराबर, पारदर्शक पटल, पछी तरल रस, के नेत्रमणि, कनिनिका, काचरस, नेत्रपटल, दृष्टिचेता अने सिलियरी स्नायु। आ मानव आँखनी आकृति छे अने आ अहींया दर्शावेला एना विविध भागो छे। तो आपणे मानव आँखना विविध भागो अने तेना कार्યો શીખવાના છે। તો પહેલું લઈશું પારદર્શક પટલ। તો યાદ રાખવાનું કે આંખની બહારની તરફ ઉપસેલો સૌથી આગળનો પારદર્શક ભાગ કે જેને પારદર્શક પટલ તરીકે ઓળખવામાં આવે છે। આંખની બહારની તરફ ઉપસેલો સૌથી આગળનો જે ભાગ છે કે તેને પારદર્શક પટલ તરીકે ઓળખવામાં આવે છે। સમજ પડે વિદ્યાર્થી મિત્રો? ત્યાંથી આગળ જઈએ તો યાદ રાખવાનું કે પારદર્શક પટલ એ પાતળી ગોળાકાર આંતર ત્વચા છે। વસ્તુમાંથી આવતા પ્રકાશના કિરણો આ પારદર્શક પટલ દ્વારા જ આંખમાં પ્રવેશે છે અને પ્રકાશના કિરણોનો મોટાભાગનો વક્રીભવન એ બહારની સપાટી પર થાય છે। બરાબર, ફરીથી કહું છું, ધ્યાન આપો કે આ પારદર્શક પટલ એ પાતળી ગોળાકાર આંતર ત્વચા છે। વસ્તુમાંથી આવતા પ્રકાશના કિરણો આ પારદર્શક પટલ દ્વારા જ આંખમાં દાખલ થાય છે અને પ્રકાશના કિરણોનો મોટાભાગનો વક્રીભવન આ બહારની સપાટી પર જ થતું હોય છે। બીજો ભાગ છે કનિનિકા। તે પારદર્શક પટલના પાછળના ભાગ આવેલ હોય છે, જે સ્નાયુમય પડદો છે। કિકીને નાની મોટી કરવાનું તે કાર્ય કરે છે અને કનિનિકાનો રંગ એ આપણી આંખનો રંગ દર્શાવે છે। ફરીથી કહું છું, ધ્યાન આપો કે બીજો ભાગ છે કનિનિકા। તો પારદર્શક પટલના પાછળના ભાગે તે આવેલ હોય છે, જે સ્નાયુમય પડદા જેવી રચના છે। કિકીને નાની મોટી કરવાનું કાર્ય આ કનિનિકા દ્વારા થાય છે અને કનિનિકાનો રંગ એ આપણી આંખનો રંગ દર્શાવે છે। ત્રીજો ભાગ છે કિકી। તો કનિનિકાની મધ્યમાં આવેલા નાના દર્પણ મુખને કિકી કહે છે। ફરીથી કહું છું કે કનિનિકાની મધ્યમાં આવેલા નાના દર્પણ મુખને કિકી કહે છે, જે આંખમાં પ્રવેશતા પ્રકાશના જથ્થાનું નિયંત્રણ કરે છે। કેવી રીતે? તો યાદ રાખવાનું કે જ્યારે ખૂબ જ તેજસ્વી પ્રકાશ હોય ત્યારે કિકીનું સંકોચન થાય છે, જેને કારણે આંખમાં થોડોક જ પ્રકાશ દાખલ થતો હોય છે અને જ્યારે પ્રકાશ ઓછો હોય એટલે કે પ્રકાશ ઝાંખો હોય
त्यारे केकेनुं विस्तरण थाय छे, जेने कारणे आँखमां वधारे प्रकाश दाखल थतो होय छे। तो आ प्रमाणे आँखमां प्रवेशता प्रकाशना जथ्थानुं नियंत्रण केके द्वारा थाय छे। चौथो भाग छे नेत्रमणि। तो नेत्रमणि એ કણનિકાની પાછળ આવેલ હોય છે, જે બહિર્ગોળ લેન્સ જેવી રચના છે। કણનિકાની પાછળના ભાગમાં આવેલ હોય છે નેત્રમણિ, જે બહિર્ગોળ લેન્સ જેવી રચના છે। આપણી આ આકૃતિમાં આ લાલ કલરનો બહિર્ગોળ લેન્સ જેવી જે રચના દર્શાવેલી છે કે જે નેત્રમણિ છે, તે પારદર્શક નરમ રેસામય જેલી જેવા પ્રોટીનયુક્ત પદાર્થનું બનેલું હોય છે। બરાબર, આ નેત્રમણિ એ પારદર્શક નરમ રેસામય જેલી જેવા પ્રોટીનયુક્ત પદાર્થનું બનેલું હોય છે। નેત્રમણિને કેન્દ્ર લંબાઈમાં વધારો કે ઘટાડો થવાને કારણે તેનો અભિસારી પાવર બદલાય છે। નેત્રમણિની કેન્દ્ર લંબાઈમાં વધારો કે ઘટાડો થવાથી, એટલે કે નેત્રમણિ જાડો કે પાતળો થવાથી તેના અભિસારી પાવરમાં ફેરફાર થાય છે, અને એને કારણે નેત્રમણિ દ્વારા નેત્રપટલ પર વસ્તુનું વાસ્તવિક ને ઉલટું પ્રતિબિંબ રચાય છે। બરાબર, ફરીથી કહું છું, ધ્યાન આપો કે આ નેત્રમણિની કેન્દ્ર લંબાઈમાં વધારો કે ઘટાડો થવાને કારણે તેનો અભિસારી પાવર બદલાય છે। આથી આ નેત્રમણિ દ્વારા આ નેત્રપટલ ઉપર વસ્તુનું વાસ્તવિક ને ઉલટું પ્રતિબિંબ રચાય છે। પાંચમો ભાગ છે સિલિયરી સ્નાયુઓ। તો નેત્રમણિને તેના પોતાના સ્થાનમાં જકડી રાખતો સ્નાયુમય બંધારણ એટલે સિલિયરી સ્નાયુ। બરાબર, આ નેત્રમણિને તેના પોતાના સ્થાનમાં જકડી રાખતું સ્નાયુમય બંધારણ કે જેને સિલિયરી સ્નાયુ કહે છે। બરાબર, લેન્સને કેન્દ્ર લંબાઈમાં વધારો કે ઘટાડો કરવાનું કાર્ય સિલિયરી સ્નાયુ દ્વારા થાય છે। બરાબર, એટલે કે લેન્સને જાડો કે પાતળો કરવાનું કાર્ય સિલિયરી સ્નાયુઓ કરે છે। કઈ રીતે? તો યાદ રાખવાનું કે જ્યારે સિલિયરી સ્નાયુઓ આરામની સ્થિતિમાં હોય ને ત્યારે લેન્સ પાતળો બને છે, એટલે કે એની કેન્દ્ર લંબાઈમાં વધારો થાય છે, અને ત્યારે આપણી આંખ દૂરની વસ્તુ જોવા માટે સક્ષમ બને છે। જ્યારે સિલિયરી સ્નાયુનું સંકોચન થાય છે ત્યારે લેન્સ જાડો એટલે કે પહોળો બને છે, એટલે કે એની કેન્દ્ર લંબાઈમાં ઘટાડો થાય છે, અને ત્યારે આપણી આંખ નજીકની વસ્તુ જોવા માટે સક્ષમ બને છે। તો આ રીતે સિલિયરી સ્નાયુ દ્વારા લેન્સની કેન્દ્ર લંબાઈમાં વધારો કે ઘટાડો થતો હોય છે। છઠ્ઠો ભાગ છે નેત્રપટલ। તો લેન્સની પાછળ આવેલ પડદા જેવી રચનાને નેત્રપટલ કહે છે। આ લેન્સના પાછળના ભાગમાં આવેલ પડદા જેવી રચના કે જેને નેત્રપટલ તરીકે ઓળખવામાં આવે છે, અને નેત્રપટલ પર વસ્તુનું વાસ્તવિક ને ઉલટું પ્રતિબિંબ રચાય છે। નેત્રપટલના સંવેદી ભાગને પિત્તબિંદુ કહે છે। યાદ રાખવાનું, ટૂંકા પ્રશ્નમાં પૂછી શકાય કે નેત્રપટલના સંવેદી ભાગને પિત્તબિંદુ કહે છે। હવે આ નેત્રપટલ એ પ્રકાશ સંવેદી કોષો ધરાવે છે, અને એ પ્રકાશ સંવેદી કોષો સક્રિય થતાં વિદ્યુત સંદેશા ઉત્પન્ન થાય છે, અને આ વિદ્યુત સંદેશાને આ દ્રષ્ટિચેતા એ મગજ સુધી લઈ જાય છે। બરાબર, ફરીથી કહું છું, ધ્યાન આપો, નેત્રપટલ એ લેન્સના પાછળના ભાગમાં આવેલ પડદા જેવી રચના છે। આ નેત્રપટલ પર વસ્તુનું વાસ્તવિક ને ઉલટું પ્રતિબિંબ રચાય છે। નેત્રપટલના સંવેદી ભાગને પિત્તબિંદુ કહે છે। નેત્રપટલ એ પ્રકાશ સંવેદી કોષો ધરાવે છે। આ પ્રકાશ સંવેદી કોષો સક્રિય થવાથી, બીજા શબ્દોમાં કહીએ તો સક્રિય થતાં વિદ્યુત સંદેશા ઉત્પન્ન થાય છે, અને આ વિદ્યુત સંદેશા દ્રષ્ટિચેતા દ્વારા મગજ સુધી પહોંચે છે। સાતમો ભાગ છે દ્રષ્ટિચેતા। તો દ્રષ્ટિચેતાનું કાર્ય શું? તો કે વિદ્યુત સંદેશાને મગજ સુધી લઈ જવાનું તે કાર્ય કરે છે, અને એને કારણે મગજ દ્વારા વસ્તુના પ્રતિબિંબની ઓળખ થાય છે। બરાબર, સાતમો ભાગ છે દ્રષ્ટિચેતા। તો દ્રષ્ટિચેતા એ વિદ્યુત સંદેશાને મગજ સુધી લઈ જવાનું કાર્ય કરે છે કે જેને કારણે મગજ દ્વારા વસ્તુના પ્રતિબિંબની ઓળખ થતી હોય છે। આઠમો ભાગ છે કાચરસ। તો લેન્સ અને નેત્રપટલ વચ્ચેની જગ્યામાં, આ લેન્સ અને આ નેત્રપટલ એ બંનેની વચ્ચેની જગ્યામાં આવેલ પારદર્શક જેલી જેવા પ્રવાહીને કાચરસ કહે છે। ફરીથી કહું છું કે લેન્સ અને નેત્રપટલ વચ્ચેની જગ્યામાં આવેલ પારદર્શક જેલી જેવા પ્રવાહીને કાચરસ કહે છે। નવમો ભાગ છે તરલ રસ। તો પારદર્શક પટલ અને લેન્સ વચ્ચેની જગ્યામાં આવેલ પારદર્શક પ્રવાહીને તરલ રસ કહે છે। બરાબર, પારદર્શક પટલ અને લેન્સ વચ્ચેની જગ્યામાં આવેલ
पारदर्शक प्रवाही ने तरल रस कहे छे, जे आँखनी अंदरना दबाणनु नियंत्रण करे छे, એટલે કે આંખના અંદરના દબાણને તે નિયંત્રિત કરે છે। આ ઉપરાંત વક્રીભૂત પમતા પ્રકાશને નેત્રપટલ પર કેન્દ્રિત કરવામાં પણ મદદ કરે છે। બરાબર, વક્રીભૂત પમતા પ્રકાશને અહીંયા નેત્રપટલ પર કેન્દ્રિત થવામાં તે મદદરૂપ બને છે। ફરીથી કહું છું, ધ્યાન આપો કે પારદર્શક પટલ અને લેન્સ વચ્ચેની જગ્યામાં આવેલ પારદર્શક પ્રવાહીને તરલ રસ કહે છે। આંખની અંદરના ભાગના દબાણનું તે નિયંત્રણ કરે છે અને વક્રીભૂત પામતા પ્રકાશને નેત્રપટલ પર કેન્દ્રિત થવામાં તે મદદરૂપ થાય છે। તો વિદ્યાર્થી મિત્રો, આજના આ લેક્ચરમાં પણ અહીંયા સુધી રાખીએ છીએ। આપણા આવતા લેક્ચરમાં એટલે કે નેક્સ્ટ લેક્ચરમાં અહીંથી આગળ આપણે નવા ટોપિક લઈશું। થેન્ક યુ।